જોઈથી 21 કડીથી હવે આજે નિદાન કાનો આવ્યા છે, ફરીથી વાંચી લઈ સાહેબ, રિવિઝન કરી લઈ. હવે થોડું ગુજરાતી કરી દઉં. કર્મથી શાંતિ મળે, કર્મથી અશાંતિ મળે, કર્મથી ઘરમાં ક્લેશ કંકાસ થાય. ક્લેશ ક્યાં થાય? ક્લેશ ક્લેશ મનમાં થાય, કંકાસ ઘરમાં થાય. હા, ક્લેશ અમને ત્યાં આવી ગયા. ક્લેશ કંકાસ, કંકાસ એટલે શું? ઝઘડા, આનંદ, સંઘર્ષણ, બધું કર્મથી જ થાય. જો કર્મ રાખવા કરીએ તો આનંદ રહીએ, સંઘર્ષણ થાય. કર્મ આડાવડા કરીએ તો અશાંતિ આવે, ક્લેશ આવે, કંકાસ આવે, બધું જ થાય. અરે લે ભાઈ, લે પ્રભુ. હવે આવે કડીઓ મજાની 21 થી. સંસારે લોક તો કર્મ યદવા તદવા પણે કરે. યદવા તદવા એટલે કાના શબ્દો યાદ રાખતા જવા, જરા વારંવાર એવા કરે ને, તેમ તેમ કરવા ખાતર ગયા, કર્યું ના કર્યું કઈ નહીં, કહીતું પૈસા એનું પરિણામ સારું ના આવે. હે, અદવા તદવા એટલે ઉડજુડ્યું મન વગર. હા, કર્મ તો આખું વિશ્વને શાંતિ આપનારું વસ્તુ છે. એ ગમે એમ આપણે કરીએ. એટલે આમાં કીધું સંસારે લોક તો કર્મ કેવું આમ તેમ કરે, આવ કિંતુ ના ભાન સંપૂર્ણ પરિણામનું લોકને, કે આ કર્મનું કેવું પરિણામ આવશે, જેથી ક્લેશ થાય, કંકાસ થાય, ઘર્ષણ થાય, અશાંતિ થાય, એવા કર્મ ના કરીએ. સા આડાવડા લોક સંસારે કર્મ તો કરે, આડાવડા કામ કરે, છેવટે કાંઈ ના મળે તો દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દઈએ, કમિશન મળે ને. હા, જો વહેલા દારૂ પીને બે મરી જાય એનું પાપ એને મળે પછી. પરિણામ તણી ચિંતા છતાં છે નવ કોઈને, જો એવી અજ્ઞાનતાને લીધે પરિણામની ખબર નથી. શા પરિણામ સંસારે કર્મના પરિણામ છે, શા ભયંકર સંસારે કર્મના પરિણામ છે, કિંતુ છતાંય જાજી તે પડી કાંઈ ના કોઈને. કર્મ વિશે કોઈને ઊંડી સમજણ પડી, કોઈને ગરજ પડી લાગી નથી. સાહેબ ઊંડા ગરજ બોલો. સાહેબે ગાયું, વિચાર કર, તારા પપ્પા ગાય સારું કહેવાય ને, એ વિચાર કરતો. પાકું કરી લેવા જેવી કડી છે. ઊંડા ગરજ રસ લગ્ની ને જ્યાં સ્વાર્થ પાકો હોય ત્યાં આ મેળ આપ મેળ મન ન્યા રીએ. ગરજ હોય તો રીએ જ ને, લગ્ની હોય તો રીએ જ ને, સ્વાર્થ હોય એમાંય પાછો. એ ત્રણેય ઘટે તો જ આપણું મન એમાં ના રીએ. કર્મમાં અડાવડું થઈ ગયું મન, પછી સરખું ના બેહે, બેહતા વાર લાગે. તને આવડી ગયું નથી કરવું, ગાવું નથી, કરવું છે વાંધો નહીં. જાજી કોઈને પડી નથી, સારા કર્મ કરવા જોઈએ એવું કોઈને ખ્યાલ આવતો નથી. કર્મથી મળતું સૌ છે, કર્મથી જતું સૌ છે. કર્મ તમે સરખું કરો તો ઘણું મળે, ના કરો તો જાય. કર્મથી જન્મતું સૌ છે. શું જન્મે? કળા, કળા કર્મ, કળા કૌશલ્યતા આવે પછી ભાવ આવે. કર્મ કુશળતા, જેમ એકને કર્મ વારંવાર કરીએ ને આપણે, તો એની કુશળતા આપણામાં આવી જાય, હસ્તકમળવત થઈ જાય. કરવાનું એટલું કે ભગવાન કરાવે છે, હું કરાવું છું આવ્યું તો એ બધું ઝેર થઈ જાય, નરક થઈ જાય. કર્મથી મળતું સૌ છે, કર્મથી જતું સર્વ છે, કર્મથી જન્મતું સૌ કંઈ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ છે. ઉત્તમ પ્રકારના કર્મો કરવા જોઈએ. ઉત્તમ પ્રકારના કર્મો 5 બોલો જો ભાઈ, એક એક બધાય. ઉત્તમ પ્રકારનું કર્મ કોને કહેવાય? પ્રમાણિકતા કર્મ, કર્મ
ઉત્તમ પ્રકારનું કર્મ પ્રમાણિકતાથી કરવું, બીજું એવું કરવું, ત્રીજું સ્વાર્થ વગર કરવું. પરિણામ તો આવશે જ, આવવાનું હોય છે, તો રાહ ન જોવી. કોઈનું ભલું થાય એવું કરવું, દાન પુણ્ય કરવા, એ બધું સમાજમાં આમ રચનામાં મૂકી દીધું છે. પણ દાન પુણ્ય તો કરે, પણ નામ માટે કરે, એટલે ઉલટું ઊંધું પડે. કર્યું પછી ભૂલી જવાનું. આપણે સંડાસ ગયા પછી કર્યું પછી આપણે યાદ રાખી છે આખો દીકરા, આવી મસ્ત સંડાસ. એવું એ દાન પછી એવું હોય, કરી દીધા પછી યાદ રાખ્યા કરીએ તો ચોટેલું રહીએ પાછું. એવું એક જગ્યાએ મોટામાં જ આવ્યું હતું. આપણે સંડાસ કરી લીધું પછી એને યાદ કેટલું કરીએ આપણે? એવું છે આ બધું. ભેગું રહીએ તો પછી મરણ નરક જ હોય, ભેગું રહીએ તો કેવું થાય? હે, મોટાને પેલા કેવા કોણે, કોની સમાધિ કોની છે આમાં નડિયાદમાં? એ વિશેષતા છે એની, એની વિશેષતા છે. એમાં કોની સમાધિ છે? ગંગેશ્વર, ગંગેશ્વરાનંદ મારે એની એની છે કે આ મંદિરની અંદર સમાધિ છે? એ તો હમણાં ના, આ મોટા વખત છે, મોટા બોલે છે કેસેટમાં કે એને એ જગ્યાએ ગંગેશ્વરાનંદ મેં જોઈ છે એકવાર, નાની એક જગ્યાએ લોકોએ રાખી છે. એ સંતરામની વિશેષતા છે કે બીજા ધર્મવાળા અથવા બીજા પંથવાળા માણસને પણ સમાધિ એના મંદિરમાં આપવા જોઈએ, એવું મોટા બોલે છે. એવું નામ એનું. એ મહારાજે એવું કામ કર્યું હતું, સાવલી હરિયો ભાવો બે 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 પુષ્પાંજલિ બે ના, એ એ પ્રજ્ઞ ચક્ષુ ગંગેશ્વરાનંદ મહારાજ હતા. અને નામ તો એવું સરસ છે આમ ભૂલાઈ ગયું. એને એવું કામ કરેલું, સાવલી ક્યાંથી દોડતા આવ્યા હતા? કેળી અહીં કરી ત્યારે સાયલા, સાયલાના રાજા હતા ત્યાં, રાજ્ય હતું સાયલા. કઈ રાજધાની હશે, કઈ કઈ છે એ સમયે? રાજાને એવું થઈ ગયું કે મળ જ ગંધાય, ફૂલના ઢગલા કરો તો મળ જ ગંધાય. કઈ એવું કોઈ થઈ ગયું હશે, કઈ કરી નાખવું એવું માનો ને. પછી આ મહારાજે એ દૂર કર્યું હતું, યાદ આવે ને? એ મહારાજે દૂર કરેલું, બહુ ડિટેલમાં બોલે મોટા બધું ઘણું. એટલે એના પછી એના માટે બહુ સરસ રીતે એને ઘણું બધું આપ્યું મહારાજે. હા, કર્મથી મળતું સૌ છે, કર્મથી જતું સર્વ બધું રહે છે, કર્મથી જન્મે છે બધું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ એટલા માટે ગણાય છે કે આપણે કેમ ના મળે કર્મથી? પ્રતિષ્ઠા મળે, માલ મદાલ મળે, પૈસા મળે, હા શાંતિ એ મળે. આપણે ઈચ્છા હોવી જોઈએ કે મારે કર્મથી શું લેવું છે. બાકી નરકાગાર, કાલનો વિડીયો આવ્યો તારે, નરકાગાર વાળો વિડીયો આવી ગયો? જોયો? જોઈ લેજો, આપણે કરેલો જ છે કાલે. સંસારે કર્મની કેવી સૌથી અગત્ય જીવને, કર્મથી લોક જીવે છે. એવી બુદ્ધિ આપણી કબૂલાઈ કરે છે કે કર્મથી જીવે છે, તો હારા કર્મો કરવા છે, પરોપકારના કર્મ કરવા જોઈએ, પ્રેમ ભરેલા કર્મ કરવા જોઈએ, રાગ દ્વેષવાળા કર્મ કરવા નહીં. તારી મારી કરીએ તો રાગ દ્વેષનું કર્મ થયું કહેવાય, એનું બંધારણ આપણા જીવમાં ગરી જાય તો ક્યારેક ભોગવવું પડે બાપુ. છતાં કિંતુ બધા લોક મહત્વ કર્મને ના દે. હવે 54મા પન્નું આવ્યા સાહેબ, તેથી જ આ પદા જ્યાં ત્યાં સંસારે જન્મતી છે. શું જન્મે છે? આપદા એટલે દુઃખ, વિપત્તિ, ઉપાધિ, ચિંતા, ને બધું એનું કારણ જ થાય. કેમ? કર્મ બરાબર નથી તો સમજવું, ઉપાધિ લાગેલી છે. કર્મથી જ જીવાય છે સંસારે વ્યવહારે સૌ, કર્મથી ચાલતો કેવો, છતાંય લોક કર્મને જ્ઞાનપૂર્વક ભાવે તે જીવને કાના આચરે. ખબર છે, કર્મથી જ જીવાય છે છતાં આચરણ બરાબર કેમ નથી કરતા લોકો? આચરવું જોઈએ એમ કહે છે. એક જીવનમાં, સોરી, કર્મ જીવનમાં મોટું ઓજાર હથિયાર છે. જીવન ઘડવા કર્મ જરૂરિયાતનું જ છે. ઓજાર ને હથિયારમાં શું ફેર સાહેબ? ઓજાર ઘડવા માટે ઉપાય, હથિયાર.
ઓજાર નીચે ઓલું એરણ ને બધું હોય ને એમાં કામ આવે ને, હથિયાર ઉપરથી ઠોકવાનું. એ રીતે કર્મજીવનમાં મોટું ઓજાર હથિયાર છે, ઘડવા માટે બહુ જરૂરીનું છે. જે કંઈ અંતરમાં ગુહ્ય બહાર વ્યક્ત તે થતા નવા નવા ધરે રૂપો કર્મની ત્યાં વિશિષ્ટતા. કર્મમાં મન જેનું છે, કર્મમાં બુદ્ધિ જેની છે, કર્મમાં લગ્ન જે પૂર્ણ, કર્મ તેને શી શક્તિ છે. કર્મમાં ઈષ્ટ હેતુનો જેને ખ્યાલ જીવંત છે, કર્મને પ્રભુ પ્રીતિ અર્થ જ્ઞાનપૂર્વક જે કરે, થવા સાકાર તો ભાવ કર્મ મહત્વનું જ છે. સૌ વ્યવહાર તો માત્ર કર્મથી જ જગતમાં થતા. ખંત ઉત્સાહ વિનાનું કર્મ તે કર્મ ના કશું, પ્રાણ વિનાનું એવું સૌ કર્મના ઉપયોગનું. આવી શકે ખરી વેળા કામ તે કર્મ તો ગણો, વ્યક્તિત્વ કર્મથી ખીલે કર્મને યોગ્ય તો ગણો. કર્મ ક્યારે યોગ્ય થયું કહેવાય? કે આપણી વ્યક્તિત્વ આભા આપણી ખીલતી જાય, પ્રસન્નતા અને વધતું જાય. જે કંઈ અંતરમાં ગુહ્ય બહાર વ્યક્ત થયું છે, આ બધું નવા નવા ધરે રૂપો કર્મથી ત્યાં વિશિષ્ટતા. કર્મ સારી રીતે કરો તો આ જગ્યા છે, આવી કર્મ કરો તો કેવી રૂપાળી થઈ જાય, વિશિષ્ટતા છે. કર્મમાં મન જેનું ચોટેલું રહે છે, કર્મમાં બુદ્ધિ જેની બરાબર શુદ્ધ રીતે લાગી ગઈ, કર્મ સાથે જે બરાબર જોડાઈ ગયા, તો કર્મ એને શક્તિ આપ્યા વગર રહીએ નહીં. સાહેબને ચોકલેટ આપો, નહીં તો ડોલી જાય તો આરો નથી. ડોલમ ડોલ ચાલે છે, એક જરાક બનતી નહીં. ચોકલેટ બે ચોકલેટ ખાય બે ખુલી જાય. કર્મમાં ઈષ્ટ હેતુનો જેને ખ્યાલ જીવન છે, કે આ કર્મ છે એ આપણું કલ્યાણકારી કામ છે. કર્મ એ ઈષ્ટ હેતુનો જેને ખ્યાલ આવી જાય, એ કર્મ દ્વારા ભગવાન પણ મળી જાય. કર્મને પ્રભુ પ્રીતિ અર્થ જ્ઞાન ભક્તિપૂર્વક હેતુની સભાનતાથી કર્યા વગર એ નહીં, કારણ કે બધો વ્યવહાર કર્મથી જ ચાલે છે. ખંત ઉત્સાહ વિનાનું કર્મ એ કર્મ ના કહેવાય, બેડે બેડે થયું ગયો એ કર્મ ના કહેવાય. પ્રાણ વિનાનું સૌ કર્મ, પ્રાણ વિનાનું કર્મ કોને કહેવાય રમેશ? હરખું હરખું મન વગર, પ્રાણ વગર એટલે કરતા હોય પણ મરેલા જેવું કરીએ છીએ. આ થઈ જાય તમે જાઓ જાઓ કામ પતી જાય, જાઓ જાઓ, એમાં શું કહ્યું, એમાં પરિણામ ના આવે. આવી શકે ખરી વેળા કામ તે કર્મ તો ગણો. જીવનનો ખરો ટાઈમ આવે, ઉપાધિ ચિંતા ગૂંચ કોયડા પ્રશ્નો ઉઠે, ત્યારે કર્મ આપણે એવી રીતે કર્યા હોય કે એમાંથી શું જ આપણને મળી જાય, હવે આમ કરો તો રિઝલ્ટ આવે, એવું કર્મનું સાતત્ય જોડાયેલું હોય બુદ્ધિ આવી. વ્યક્તિત્વ કર્મથી ખીલે કર્મથી યોગ્ય તે કર્મ ને યોગ્ય તો ગણો. વ્યક્તિત્વ ખીલે એટલે ગુણભાવવાળું ખોડિયું થવા માંડે, તો વ્યક્તિત્વ ખીલું કહેવાય. લાવો ચોકલેટ લે છોકરી, અડ્ડુખ અડ્ડુખ. તારું નામ શું છે? નિરાલી. સરસ. વ્યક્તિત્વ કર્મથી ખીલે કર્મને યોગ્ય તો ગણો. વ્યક્તિત્વ ખીલે એટલે શું કાના? ગુણભાવવાળું ખોડિયું બનવા માંડે. કર્મ એવી રીતે કરીએ કે આપણામાં ગુણ ને ભાવ બે એની મેળે આવવા માંડે. અને આપણે ઉજુડિયું કર્મ કરીએ તો શું થાય ખબર? ગુણભાવને બદલે રાગ દ્વેષ મોહ ને એ બધું વધતું જાય. એટલે આપણે જ્યારે પ્રશ્ન આવે ત્યારે મગજ ચાલે, બેર મારી જાય બુદ્ધિ આપણી. એમ એવું કીધું મોટાએ, કર્મનિષ્ઠ બને જેવો ચેતના ભાવ શક્તિથી, કર્મ તેના ઉકેલાય જતા સૌ આપ મેળથી. જો કર્મનિષ્ઠ એટલે કર્મમાં જે પારંગત થઈ જાય, પ્રભુ પ્રત્યર્થ કર્મ હેતુની સભાનતાથી કરતા થાય, તો એની બુદ્ધિ ઉકેલ આણવા માટે બરાબર વ્યવસ્થિત બની જાય. એને વાર ન લાગે ઉકેલ લાવતા. પેલા હેરાન થઈને મરી જાય તો ઉકેલ હરખો આવે જ નહીં, કારણ કે બુદ્ધિ બેર મારી ગયું. બુદ્ધિ બેર મારી જાય પછી અંદરથી થોટનું કિરણ કેવું નીકળે? એ રીતે વર્તે, વળી ઊંધું પડે, ઘડીએ ઘડીએ ઊંધું જ પેડા કરે, અને જગતને આમ તેમ આમ તેમ ઉઠા ભણાવીને જિંદગી પૂરી થઈ જાય. હાઉ ટાઈમ વેરી ગુડ. મોડું થયું પણ વહેલું થયું, વાંધો તો જ કિરણ ધામ બેહીને ધરીને બેઠો બરાબર આમ ફિટ થઈને નહીં કામ હોય.
સાચું કર્મ તે કર્મના ખાલી જીવન પ્રેરનારું તે કર્મ ના હોત તો ક્યાંથી હોત આ ઘટમાળ તો કર્મ તો આદ્ય શક્તિ શી ચેતના શક્તિ કર્મ છે કર્મ તો પ્રાણદાતા છે કર્મથી કામ સૌ મળે કર્મ દાક્ષિણ્ય પ્રેરે છે જીવને કેવું રસાત્મક કર્મ ઔચિંત્યનું ભાન પ્રેરાવે ભાવ પ્રેરકે ઔચિંત્ય ઔચિંત્ય કર્મ તો આદ્ય શક્તિ છે આદ્ય શક્તિ એટલે માતાજીનું સ્વરૂપ કહેવાય એને ગમે એમ કરાય આપણે ખીજાય તો તલવાર મારી દે જગત ઉત્પન્ન થયું એની સાથે કર્મ ભેગું ઉત્પન્ન જ થયું છે આદ્ય શક્તિ ચેતના શક્તિ પ્રાણદાતા પ્રાણદાતા એટલે જીવાડનારી કર્મથી કામ બધા મળે તમે કામ કરો જો આપણે ભારતના માણસો અમેરિકામાં છે 300,000 માણસો અટવાવાના છે એવું આવ્યું પેપરમાં પણ બીજા દેશવાળે કીધું અમે અમે લઈ લઈશું એટલે ખબર છે કે આ લોકો કામઢા છે બોલાવને મૂર્ખા ભૂલી ગયા છે આ લોકો કામ કરે એવા છે આપણા લોકો એની અરે રહે ને તો એને કંઈક મળશે અમે એનું સ્વાગત કરશું એમ કીધું એ આ લીટી આવે સાહેબ એમાં ક્યાં હોય ગયું સહકર્મથી સૌ કામ મળે મળ્યું ને હિન્દુસ્તાનના માણસો કામઢા છે એટલે અમેરિકાનું હરખું હાલે બધું આ પાછું કહું તો એ બધા વહી જાય ને તો એનું થરી જાય એ તો એસારંબાળી પ્રજા છે એ કામ ના કરી શકે પણ અહીંથી બીજા વિસ્તારમાં જાવ તો અહીંયા બધા પટાવાળા જ કામ કરતા હોય ઘરવાળા તો એસારામ જ કરતા હોય નરકમાં જ બેઠા હોય એમ માનો મોટા કીધું એમ નરકમાં બેહવો નહીં કામ સૌ મળે જો આપણે કામડાથી તો આપણને કામ તરત મળી જાય છે અનિલભાઈ ડૉક્ટરને પેલા નંદુભાઈવાળા સાહેબજી ખરા ને આપણે અચલા કેવા બેન ચંદનબેનવાળા સાહેબજી સ્વામિનારાયણવાળા પેલા અલગ ફાંટાવાળા ચિન્મયની અનુપમ મિશનવાળા તમે અમારા મિશનમાં આવી જાઓ કેમ એમ કીધું હોય આ ચોપડીને એની પાસે લખાણ કરાવવા ગયા હતા આમાં કંઈક લખી આપો મોટાનું નંદુભાઈના એ પાકા મિત્ર હતા એમ કરો તમે છે ને હવે તો પરવારી ગયા છો તમે અમારા મિશનમાં જોડાઈ જાઓ ઘરમાં હારા કરો તો એને કે બેહી રહેવું પડે ઉઠાવીને બીજો લઈ જ જાય અમેરિકાવાળા કેમ લઈ જાય આપણને ઓલા સોરી બીજા કયા દેશવાળા યુરોપવાળા લઈ જાય જો અમે તમે આવો અમે સ્વાગત કરશું તમારે કેમકે એવું કર્મ કરવું જોઈએ કે બીજાને એમ થાય કે હવે ત્યાંથી છૂટી ગયું ચાલો અમારી આવી જાઓ કામ કોઈ છોડે ભાઈ અનિલભાઈને એવું કીધું પછી અનિલભાઈ કહે મારે હજી નોકરી ચાલુ છે ઠીક છે નોકરી જ છે હવે રહેવા દો ને હવે બધી હવે ઉંમર છે આપણી કરી લઈએ આપણે ભજન એમ ના 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 મારે આમાં મજા છે હસતા હસતા મને વાત કરેલી અનિલભાઈ મતલબ એવા મહાપુરુષનો મોટા માણસનો પ્રેમ પ્રાપ્ત થયો ને એ રીતે આપણે જીવન જીવવું જોઈએ કે બધાનો પ્રેમ આપણી અંદર ફળફડાટ ઘૂસી જવો જોઈએ કોઈ આપણને મળે તો આનંદ થઈ જવો જોઈએ બધા એવું જીવન જીવી શકે એવી શક્યતા નથી છે ગુણભાવવાળું ખોડિયું બને એટલે સારા સારા માણસો આકર્ષાય આપણામાં એવી રીતે આકર્ષણ થાય નહીં તો હું સામાન્ય ટોળકીમાં જિંદગી પતી જાય હવે નાના નાના માણસો અરે મોટા મોટા થઈને ફરે પછી નાના નાના હાથ આઠ હોય ને એમાં એ મોટા હોય એટલે રાજા કહેવાય ચાર અરવિંદભાઈ સરપંચ કહેવાય જો આમ ફ્લેટમાં ક્યાં ગયા હોય તો ગોથા મારતા હોય ભાઈ કાં બોલાવતા નથી કોઈ સાથે બધા સરપંચ હોય એ મજા કરે એ જીવી જાય એટલે મજા આવે પછી પણ એ જીવન એમને મળી જાય તો બોલા રહ લીધા જ કરે લાવ બસો લાવ છો હો હો લીજા લીજા બિચારો શાકભાજી બધું સાર સાર એક દિવસ હતો ને આપતો હતો શાકભાજીવાળો પૈસા આપવા આવ્યો 500 રૂપિયા આપ્યા છે એમાં મજા આવે એને આમ તો કામ સારું કરે પણ એનાથી મોટા એરેન ભરવું જોઈએ ખરેખર તો ઓર ફાયદો થાય ને આમાં તો સારી વાત છે એ આપવા આવ્યો કે મારા 500 જમા કરો એમ કરી તું 200 જમા કરી 300 પાછો કાલે માગવા આવીશ રેવા જ હાલે
આપી દીધા પાછા, એમ દયાળુ ખરો. હા, એ બધું એ બીજાને ખ્યાલ ના હોય પણ મજા આવતી હોય એને. પેલા સાહેબજી કરે ને એટલે આ ને, પણ એનું જ્ઞાન છે એ રીતે સારું કહેવાય. ભાવ સારો એનો, પણ એ બોલો કેવો હોય એને ખબર ના પડે. એ દાંતો મારીને ભાગી જાય પછી સારું, હવે તો દેવું જ નથી એને, એની અરે બાજી જાય, છોડી દે સંબંધ બંધ બધું પૂરું કરી નાખે. સાંગો પાંગ. અચ્છા અચ્છા, કર્મ તો પ્રાણદાતા છે, કર્મ દાક્ષિણ્ય પ્રેરે છે જીવને. કેવું રસાત્મક! દાક્ષિણ્ય એટલે શું ભાઈ? દાક્ષિણ્ય એટલે કર્મ કુશળતા, દક્ષતા. આમ કરીને આમ કર્મ કરવું કે જેથી આપણને કોઈ છોડી કેમ હવે આપણને બધી વિચાર કરવો પડે છોડતા પહેલાં કે આને ના છોડે, એને તો આપણા કર્મ અટવા જાય, આપણા અહંકાર ના હોવો જોઈએ, નહીં તો બે બાજુ નુકસાન થઈ જાય. દાક્ષિણ્ય પ્રેરે જીવને રસનાત્મક, જીવન જીવવા જેવું બનાવે, અને સૌ ઔચિંત્યનું ભાન પ્રેરાવે, ભાવ પ્રેરક. કઈ પ્રસંગો આવે ત્યારે શું કરવું પરિણામ લાવવા માટે એનું ભાન એને તરત આવી જાય. ઔચિંત્ય કહેવાય આવી પડેલી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવું, નહીં તો આપણે બીજાને પૂછવું પડે ને, ઓને પૂછવા જાઓ ને પૂછી હગી નહીં, પૂછવા જાય તો અડધું પૂછી, અહંકારને બધું ભેગું હોય તો પૂછી ના આગળ. એટલે આપણે હરખું થવું પડે તો આપણે વ્યક્ત થઈ હગી કોઈ પાસે સાચી રીતે. જેવો એવો વકીલ ભાઈ કીધું હોય તો પરિણામ આવે, નહીં તો ઊંધું આવે. ડૉક્ટર ભાઈ કીધું હોય કે હવે મસા થયા છે સાહેબ, તો બસ ડૉક્ટર કે ચાર છે કે બે? એક જ છે, ચાર હોય. જોવાની જરૂર નહીં, તમે દવા આપી દો ને, પછી કેવી દવા થાય? પૂરું વ્યક્ત ના થાય, દવા બરાબર ના થાય. સાંગો પાંગ બધી રીતે કર્મને જે ઉતારશે, કર્મ જીવનના એને સૌ પોબારા પાડશે. પોબારા પાડશે, પોબારા કોને કહીએ? કોને આવડે હાથ ઊંચી કરી રાખો, બોલતાની અબોલતાની નથી આવડતું, બોલતો નહી સાહેબ, વ્યક્ત નથી થતું. લાવો એક ચોકલેટ બેન ને આપી દીધું, પછી વ્યક્ત કરી દઈશ. હરિઓમ. એટલે પોબારા, મહાભારત એકવાર કીધું હતું આગળ, ફૂમ ફમ, એ ધારે એ કરે એ પોબારા. એવા કર્મ કર્યા હોય ધારે એવું પરિણામ લાગે, પોબારા છે. આમ કરે ને છે, છ જ આવે એવી કળા હોય હાથમાં, આમાં આમાં બોલો વાયોલિન વગેરે કળા હોય ને, સૂર નીકળે એવી કળા આની અંદર જ હોય. એમ બોલો બોલે છ એટલે આમ ગોઠવી દે, છ જ આવે શકુનીમાં. ક્યારેય બાકી જિંદગી પોબારા કર્યા એને એમાં ક્યારેય નવ ના એવા છ ના, છેલ્લે સુધી સાચું જ આવે. એટલે એની યારે જુગારમાં કોઈ બે જ નહીં, પારંગત હતો એ. પોબારા યાદ આવ્યું, મહાભારતનું વાક્ય છે પોબારા. નહીં તો મહાભારત જોવું પડે, એના માટે ઓલું જે દ્રશ્ય છે ને જુગારમાં બેસે છે, દ્રૌપદીને હારી જાય છે, એ ટાઈમે પોબારા કરે છે. છાંગો પાંગો, અરે સારું કાઢે પીછું, છાંગો પાંગો યાદ રાખો, શબ્દ સારું કર્યું. છાંગો પાંગ સારો શબ્દ પીછો, આવડે છે બોલતા ના આવડે? બોલને બોલને, ભલે ગપ્પા મારતું તારે બધી રીતે આપણે પાસ પાસ થઈ જઈએ, આર પાર પસાર થઈ જઈએ. છાંગો પાંગ એટલે વ્યવસ્થિત રીતે કોઈ જાતના નુકસાન વગર પસાર થઈ જવું. છાંગો પાંગ નીકળી જવું, સોસર્વ નીકળી જાય, પણ આપણને ક્યાંય અડે નહીં કાંઈ ગંધારું જીવનમાં. સાંગો પાંગ બધી રીતે કર્મને જે ઉતારશે, યોગ્ય રીતે કર્મ કરો એટલે પરિણામ સારું આવ્યા કરીએ નહીં. સમજાઈ ગયું સાંગો પાંગ? સારુંથી પૂછ્યું, નહીં તો આપ કોઈને ના આવડે. કના થેન્ક યુ, જો પૂછી જ નાખવું, જરાય શરમાવું નહીં. કર્મ જીવનના એને સૌ પોબાર પડાવશે, કર્મ એને પરિણામ આપ્યા વગર રહીએ નહીં. કેટલા વાગ્યા? બસ લ્યો ચાલશે. હા, પેજ નંબર છે 55 અને 40 નીકળી, યાદ રહે તમે? સરસ, લ્યો આપણે લખતા નહીં, પેન્સિલ રાખજો, એવા આટીએ ચડી જાય છે.